અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. જિલ્લાના 1500 કરતા વધારે ખેડૂતોને ઇન્કમટેક્સ ભરવા માટે આયકર વિભાગે નોટિસ આપતા ખેડૂતોમાં રોષ ફેલાયેલો છે. ઇન્કમટેક્સ વિભાગ તથા કલેક્ટર કચેરીમાં રજૂઆતો કરવા છતાં કોઈ હલ નહીં આવતા ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આયકર વિભાગે આપેલી નોટિસોનો સામૂહિક જવાબ આપવા માટે ગુરુવારના રોજ જિલ્લાભરના ખેડૂતો રેલી સ્વરૂપે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલી ઇન્કમટેક્સ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા. આયકર વિભાગના અધિકારીઓએ મીડિયાની ગેરહાજરીમાં જ વાટાઘાટો કરવામાં આવશે તેવી જીદ પકડતા ખેડૂતોએ પિત્તો ગુમાવ્યો હતો. તેમણે મીડિયાની હાજરી વિના ચર્ચા કરવાનો ઇનકાર કરી દેતા મામલો ગરમાયો હતો. અધિકારીઓએ કચેરીના દરવાજાને તાળું મારી દેતા ખેડૂતોએ કચેરીની બહાર જ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. ખેડૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરિયાએ જણાવ્યું હતું કે ઇન્કમટેક્સ વિભાગની કલમ 10A મુજબ ખેડૂતોએ આવકવેરો ભરવાનો નથી તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાખવાના નથી. તેમ છતાં ખેડૂતોને માત્ર હેરાનગતિ કરવા માટે નોટિસો આપવામાં આવી છે. અમે મીડિયાની હાજરીમાં ચર્ચા કરવા માંગીએ છીએ પણ અધિકારીઓએ દરવાજાને તાળા મારી દેતા અમે દરવાજાની બહાર જ બેસી ગયા છીએ.